પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ નો આ પ્રકરણની શરૂઆત કરીશું. લાસ્ટ સેશનમાં આપણે બળ તથા ગતિના નિયમો એના વિશે આપણે સંપૂર્ણપણે માહિતી મેળવી હતી અને તેનો અભ્યાસ કર્યો હતો. આપણા ભૌતિકશાસ્ત્રનું મહત્વનું ચેપ્ટર છે. આગળના ચેપ્ટરમાં આપણે બળ તથા ગતિના નિયમો એટલે કે બળની અસરો, બળના પ્રકારો આપણે સમજી ગયા હતા, બરાબર? સંતુલિત બળો કે અસંતુલિત બળો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણ નિયમ એ પણ આપણે સમજી ગયા. તો આ પ્રકરણમાં પાછું ગુરુત્વાકર્ષણ બળ એ કેમ તમને અભ્યાસ કરવાનું છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે માહિતી આગળના પ્રકરણમાં મેળવી ન હતી, બરાબર? ફક્ત એટલું ખ્યાલ હતો, તમે આ શબ્દ સાથે પરિચિત છો, પરંતુ એનું ગાણિતિક સ્વરૂપ, એની વ્યાખ્યા, બરાબર, એના નિયમો શું છે પૃથ્વી પર અને અથવા બ્રહ્માંડમાં અન્ય જગ્યાએ, શું ગુરુત્વાકર્ષણ પર સરખું લાગે છે, ગુરુત્વ પ્રવેગ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, દબાણ, ધક્કો, આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. આ પ્રકરણમાં આ બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે થોડું એનું સંકલ્પમાં સમજી લઈએ. ગુરુત્વાકર્ષણ, જેને અંગ્રેજીમાં શબ્દ છે ગ્રેવિટેશન, ગ્રેવિટેશન કહેવાતું હોય છે. તો ગુરુત્વાકર્ષણ બળ, તો ગ્રેવિટેશન ફોર્સ, બળ એટલે કે ફોર્સ. એટલા માટે આપણે એફ બરાબર એવી સંજ્ઞા કઈ યુઝ કરીએ છીએ, કેપિટલ એફ, ફોર્સ. ફોર્સ એટલે કે બળ. તો ન્યૂટન તો ગતિના નિયમો તો સમજાવ્યા હતા, પરંતુ હવે ન્યૂટને એમ પણ સંકલ્પના રજૂ કરી કે ભાઈ પૃથ્વી અથવા અન્ય ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, બરાબર, એ પણ એની આસપાસ પરિક્રમણ કરે છે. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર બે વસ્તુઓ ઉપર શું થાય છે, ક્રિયાબળ પ્રતિક્રિયા બળ લાગતા જ હોય છે. તો ન્યૂટને એવું વિચાર કર્યો કે ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે પણ એક ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ ને, અથવા સોરી, એક બળ હોવું જોઈએ, એક બળની સંકલ્પના એને રજૂ કરી. આ ઉપરાંત ગ્રહો જે સૂર્યની આસપાસ કરોડો વર્ષોથી જ્યાંથી ઉત્પત્તિ થઈ બ્રહ્માંડ ત્યાંથી એની આસપાસ પરિક્રમણ કરે છે. તો એવી કઈ વસ્તુ છે, એવું કયું કારણ છે જેના કારણે આ ગ્રહો સતત ગણાય સમય, બરાબર, કરોડો અબજો વર્ષથી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે જ છે. એવું તો નથી ને કે ચલો એક રાઉન્ડ મારે પછી છૂટા પડી ગયા પાછો બીજ રાઉન્ડ, એવું તો નથી હોતું. ભાઈ હજારો વર્ષોથી શું થાય છે, પરિક્રમણ કરતા હોય છે. ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. તો એવું કયું બળ હાજર છે જે એને પૃથ્વી તરફ આકર્ષે છે, અથવા અન્ય ગ્રહો જે સૂર્યની તરફ આકર્ષાય છે એની આસપાસ પરિક્રમણ કરે છે, આ એની જે પાયાનો મહત્વનો પ્રશ્ન હતો, એના દ્વારા એને બળની સંકલ્પના રજૂ કરી. તો આ બળને એને શું કીધું, ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ કીધું, બરાબર. તો આજના પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો, ગુરુત્વીય પ્રવેગ, બરાબર, ત્યારબાદ દબાણ, ધક્કો, પાણી ઉપર કોઈ પદાર્થો કેવી રીતે તરી શકે છે, તરલતા માટેનો જે આર્કિમિડીઝનો સિદ્ધાંત છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો ગુરુત્વાકર્ષણ જ્યારે ન્યૂટન ગતિના નિયમો આપ્યા હતા એ દરમિયાન એવી વાર્તા છે, રજૂ છે કે જ્યારે ન્યૂટન બગીચામાં બેઠા હતા અને ઝાડ એટલે સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને સફરજન શું થયું, ઝાડ પર નીચે પડે, બરાબર ને, બાકીના મિત્રો શું કરશે, સફરજન પડશે ભાઈ આપણે ચલો ખાઈ લઈએ, એમાં આપણે શું ક્યાંથી આવ્યું શું આવ્યું આપણે કંઈ વિચારતા નથી. પરંતુ ન્યૂટને એવું વિચાર્યું કે સફરજન ઉપરથી નીચે કેમ આવ્યું, ઉપરથી નીચે કેમ આવ્યું, કેમ ઉપરથી આ બાજુ જમણી બાજુ ડાબી દિશામાં ના ગયું, પરંતુ ઉપર પણ ના ગયું, પરંતુ ઝાડ ઉપરથી નીચે કેમ આવ્યું. તો આ વિચારથી જ, આ વિચાર એમણે સ્ફૂર્યો ત્યારથી એમણે આ વિશે સંશોધન ચાલુ કર્યું. એની બધા ગુરુત્વાકર્ષણ બળ વિશે નહીં, એટલે કે જે કયું બળ કે જે પૃથ્વી સફરજનને પૃથ્વી તરફ આકર્ષે છે, એવું કેમ થતું નથી કે સફરજન ઉપર નથી જતું, નથી જમણી બાજુ જતું કે નથી ડાબી બાજુ. કોઈ પણ વસ્તુને આપણે છોડી દઈએ છીએ ઉપર ઊંચાઈએથી તો હંમેશા નીચે જ આવતી હોય છે. દેટ મીન્સ
કોઈ બે વસ્તુ એટલે કે પૃથ્વી અને સફરજન વચ્ચે અથવા કોઈ પણ વસ્તુ કે જે ઊંચાઈથી નીચે પડે છે તો બે એ બે વસ્તુ વચ્ચે એક આકર્ષણ બળ હોવું જોઈએ જેની ગુરુત્વાકર્ષણ બળ એને નામ આપ્યું. હવે એવું પણ એમને વિચાર્યું કે ચલો સફરજન તો નીચે આવે, હવે ચંદ્ર છે અવકાશમાં છે બરાબર, તો ન્યૂટને એવો વિચાર આવ્યો જેમ સફરજન નીચે પડતો ચંદ્ર કેમ પૃથ્વી તરફ ધસી નથી આવતો. ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે બરાબર, તો ચંદ્ર પૃથ્વી પર કેમ ધસી નથી આવતો. તો આ બધા પ્રશ્નો ઉપર શું થયું, એમને નવી નવી સંકલ્પનાઓ રજૂ કરી અને ત્યારબાદ એમને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમની રજૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં હંમેશા જાપ કરતાં પ્રશ્ન સૂચન તો જ વિજ્ઞાન સમજમાં આવે એવું છે. તમે જો સવાલ તમારા મનમાં ઉદ્ભવશે નહીં તો તમે કોઈ વસ્તુને સમજી કેવી રીતે શકશો. ન્યૂટને આ વિચાર પ્રશ્ન પૂછ્યો, શીખવાનું હંમેશા પ્રથમ પગલું કયું છે, તમારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ બરાબર. પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ, વિચાર તમારે પ્રેરવો જોઈએ, પ્રેરણા ઉત્પન્ન થવી જોઈએ. આવું કેમ થયું તો તમે એ વસ્તુને સહકારણ સમજી શકો છો. આ વિજ્ઞાનની એક શીખવાની પદ્ધતિ છે, કોઈ પણ વસ્તુને શીખવાની પદ્ધતિ છે. પહેલાં તો પ્રશ્નો ઉદ્ભવ છે, તો ન્યૂટનને આ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા. ઓકે, તો જે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે તો એનું જે ઉદાહરણ છે તમારી પ્રવૃત્તિમાં આપેલું છે, ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિ 10.1. તો જે ચંદ્રમાની ગતિને સમજવા માટે આ પ્રવૃત્તિ તમને દર્શાવવામાં આવી છે, તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 131 ઓપન કરો તમારા ટેક્સ્ટ બુકમાં. હવે એક વ્યક્તિ જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે એક વ્યક્તિ શું કરે છે, ઊભો છે અને દોરીને એક છેડે એના હાથમાં છે અને દોરીના બીજા છેડે એને પથ્થર બાંધેલો છે અને શું કરે છે, ગોળ ગોળ ફેરવે છે. તો અહીંયા કઈ ગતિ થશે, પ્રકરણ 8માં આપણે છેલ્લો ટોપિક સમજી ગયા હતા, નિયમિત વર્તુળમય ગતિ. પદાર્થ જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય છે, ઉદાહરણ તરીકે આપણે એવું ધારી લઈએ કેન્દ્ર ગ્રામી બળ કહે છે.
વ્યસ્ત પ્રમાણમાં હોય
ચંદ્રના દળ કરતા વધારે છે, બરાબર? એટલે જે પ્રવેગ બંને વચ્ચે જે પ્રવેગ ચંદ્ર દ્વારા જે પ્રવેગ ઉત્પન્ન થતો હોય છે એ શું થાય છે કે દળના વ્યસ્ત પ્રમાણમાં છે. જે પ્રવેગ ઉત્પન્ન થાય એ બળ અને દળના, બળ તો નાનું પડે છે એટલે કે બળ, પરંતુ વસ્તુના દળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલા માટે શું થાય છે, પૃથ્વી ચંદ્ર વચ્ચે કેન્દ્રગામી બળ તો લાગે છે, ગુરુત્વાકર્ષણ પણ બળ લાગે છે, પરંતુ શું થતું હોય છે કે પૃથ્વી ચંદ્ર તરફ તો આકર્ષાય છે પરંતુ પૃથ્વી ચંદ્ર ઉપર ધસી જતી નથી, બરાબર? કેન્દ્રગામી બળ તો છે પરંતુ આવું કેમ થતું નથી કે ચંદ્ર પૃથ્વી પર ધસી નથી આવતો? સેના કારણે? કારણ કે શું થાય છે કે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, બંને વસ્તુ વચ્ચે આકર્ષણ બળ તો છે પરંતુ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે દળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જેનું દળ ઓછું હોય એ પ્રવેગ ઓછો ઉત્પન્ન કરે, બરાબર ને? જેનું દળ ઓછું હોય પ્રવેગ ઓછો ઉત્પન્ન કરે, તો પૃથ્વીનું દળ વધારે છે ચંદ્ર કરતાં, બરાબર? એટલે ચંદ્ર પૃથ્વી તરફ તો આકર્ષાય છે પરંતુ પૃથ્વી ચંદ્ર તરફ ધસી જતી નથી. કેમ? કારણ કે પ્રવેગ ચંદ્ર દ્વારા જે ઉત્પન્ન થાય છે ઓછો ઉત્પન્ન થતો હોય છે. આ ઉદાહરણ લઈને આપણે જ્યારે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજાવ્યો હતો મેં તમને, ત્યારે મેં તમને કહ્યું હતું આપણે નાવિકવાળું ઉદાહરણ સમજી ગયા હતા, બરાબર? કે ચલો આપણે એક નાવિક છે, નદી છે, એમાં નાવ પડી છે, નાવિક ચલાવશે જમીન પર કૂદકો મારે છે, તો એ જમ્પ મારે છે તો શું થાય છે કે પોતે જમીન પર તો કૂદી જાય છે, જો વધારે બળથી કૂદકો મારશે, બળ લગાવશે તો જમીન પર થોડું લાંબી સુધી અંતર કાપી શકે છે, પરંતુ સામે પ્રતિક્રિયા પણ લાગશે. કોને લાગશે? હોડીને પ્રતિક્રિયા પણ લાગતું હોય છે, પરંતુ હોડી થોડી ઓછી ખસશે. આપણે કૂદકો મારીને તો જમ્પ કરીને જમીન ઉપર આગળ વધી જઈશું, પરંતુ હોડી થોડું નદીમાં પાછળ ધકી લેશે પણ એ અંતર થોડું ઓછું કાપે છે, બરાબર? જો ખરેખર તો ક્રિયા બને પ્રતિક્રિયા, ક્રિયા પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં રાખવા જોઈએ. સમાન બળના હોય તો શું થવું જોઈએ કે જેટલું અંતર આપણે જમીન પર કૂદકો મારી કાપ્યું છે એટલું જ અંતર હોડીએ પણ નદીમાં જવું જોઈએ, પણ એવું થતું નથી. કેમ? કારણ કે હોડીનું જે વજન છે એ વ્યક્તિના વજન કરતાં વધુ છે, બરાબર? અહીંયા વધુ છે એટલે કે હોડીમાં ઓછો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જ્યારે વ્યક્તિમાં જે બળ આપે છે અને પોતે કૂદકો મારે છે તેમાં વધારે પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે શું થાય છે પોતે જમીન પર વધુ અંતર કાપી શકતા હોય છે. જ્યારે હોડી નદીમાં પાછળ તરફ ધકી લાય છે પણ ઓછું અંતર કાપે છે, દેટ મીન્સ અહીંયા હોડીનું વજન વધારે છે એટલે ઓછો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે. હવે તમને આ વસ્તુનું ખ્યાલ આવી ગયું કે કેમ ચંદ્ર પૃથ્વી પર ધસી આવતો નથી? ઓકે, તો આ આપણે જે પ્રાથમિક સંકલ્પના છે એ રજૂઆત કરી. તો આ જ બળ સૂર્યની આસપાસ જે બધા ગ્રહો પરિક્રમણ કરે છે એના પર પણ લાગે છે, એટલે કે સૂર્ય અને અન્ય ગ્રહો વચ્ચે પણ એક બળ અસ્તિત્વ ધરાવે છે. તો આ બધા કારણોને કારણે જે આ જે બળ સાર્વત્ર રીતે સમગ્ર બ્રહ્માંડમાં લાગુ પડે છે એને ન્યૂટને શું કીધું? ગુરુત્વાકર્ષણ બળ કીધું, એટલે કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે એમાં એક બળ અસ્તિત્વ ધરાવે છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હું અમે તમને જે થોડી બે ત્રણ વ્યાખ્યાઓ છે હવે લખાવી દઉં.
બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર. તો વિશ્વમાં જે પણ કોઈ પણ દળ ધરાવતા, દ્રવ્યમાન ધરાવતા કોઈ પણ પદાર્થો, બરાબર, એમાં જીવિત પણ આવી ગયા, નિર્જીવ પણ આવી ગયા, કોઈ પણ બે પદાર્થો વચ્ચે જે દળ ધરાવે છે એ વચ્ચે આકર્ષણ બળ લાગે છે. જે રીતે કહે છે આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે. સાર્વત્રિક એટલે ભાઈ દરેક જગ્યાએ આ પ્રેઝન્ટ હોય. બરાબર. બ્રહ્માંડમાં કંઈ પણ કોઈ પણ જગ્યાએ આ બળ અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ લાગુ પાડે છે આ વસ્તુ. જે વિશ્વમાં કોઈ પણ વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ એકબીજાને આકર્ષે છે. જે દળ ધરાવે છે તે એકબીજાને આકર્ષે, અને આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે, જેને સાર્વત્રિક બળ કહેવાય છે. કારણ કે આ દરેક જગ્યાએ લાગુ પાડી શકાતું હોય છે, એટલા માટે સાર્વત્રિક બળ કહે છે. તો કેન્દ્રગામી બળ આપણે કેવી રીતે વ્યાખ્યા રજૂઆત કરી શકાય? અહીંયા શું હતું, આપણે જે પથ્થરની દૂરીવાળું ઉદાહરણ જોયું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.